નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું ખ્યાતિ. વડોદરામાં પણ વાતાવરણમાં આવ્યો પલટો, ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો. શહેરના રાજમહેલ રોડ, સયાજીગંજ, રાવપુરા અને નિઝમપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી બપોર બાદ શહેરમાં દરરોજ પડે છે વરસાદ. બીજા દિવસે પણ મેઘરાજાએ બપોર બાદ તેમનું આગમન યથાવત રાખ્યું છે અને ધીમી ધારે વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન અંકિત ગોનસીકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાની અંદર વાતાવરણમાં આવેલો પલટો, ત્યારબાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. છેલ્લા બે દિવસથી દરરોજ બપોર બાદ વરસાદી માહોલ જામે છે અને ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે. આજે પણ વરસાદ યથાવત છે. વાતાવરણમાં પલટા બાદ સયાજીગંજ, રાવપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી દરરોજ પડે છે વરસાદ. આ તરફ વડોદરા જિલ્લાના ડભોઇ શહેરમાં પણ વરસાદ વરસ્યો. વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ડભોઇ શહેર ઉપરાંત ડભોઇ તાલુકાના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ફરી જોડાયા છે અમારી સાથે, ફરી જણાવશું. છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ, નિઝામપુરા વર્માવણ વરસાદ, હાલમાં શું છે સ્થિતિ? જી ફરીદ. આપની પાસેથી જાણવા માંગુ છું, હાલમાં શું છે વધુ અપડેટ? ક્યાં કયા કયા વિસ્તારોમાં વડોદરામાં પડી રહ્યો છે વરસાદ? જે રીતે વડોદરામાં છેલ્લા બે દિવસોથી જે રીતે મેઘરાજા જે છે બપોર બાદ તેમનું આગમન થાય છે, આજે પણ એ જ રીતે મેઘરાજાએ બપોર બાદ વડોદરામાં સાર્વત્રિક રીતે આગમન કર્યું છે. બપોર સુધી ભારે ઉકળાટ અને બફારામાં નાગરિકો જે છે તે બિલકુલ હાલાકી ભોગવે છે ને એવું લાગે છે કે હવે ચોમાસુએ વિદાય લીધો છે. પરંતુ અચાનક જ આજે બીજા દિવસે પણ ખ્યાતિ વડોદરામાં વાતાવરણે અચાનક જ પલટો લીધો અને સાર્વત્રિક રીતે વરસાદી ઝાપટા પડ્યા. હાલ જે છે ધીમી ધારે વરસાદ જે છે તે ચાલુ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા જે નાગરિકો બપોર સુધી જે બફારા અને ઉકળાટથી પરેશાન હતા તેમની રાહત મળી છે. જી આભાર ફરીદ આપનો માહિતી બદલ. તો અમદાવાદના વાતાવરણમાં પણ આવી ગયો છે પલટો. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. હાથીજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો અલગ અલગ વિસ્તારોની વાત કરી, અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. અહીં પણ લાંબા સમયથી ઉકળાટ અને બફારાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. તેવામાં હાથીજણ વિસ્તારની અંદર વરસાદ પડ્યો તેવા પૂર્વ વિસ્તારના અલગ અલગ જગ્યા, ઓઢવ, નારોલ, વસ્ત્રાલ તમામ જગ્યા ઉપર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા પૂર્વ વિસ્તારમાં વરસાદ, વસ્ત્રાલ, અમરાઈવાડી, જસોદાનગર, હાટકેશ્વર, ઓઢવમાં વરસાદ પડી રહ્યો છે. વડોદરાના ડભોઈ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ડભોઈ શહેર ઉપરાંત ડભોઈ તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ચારે તરફ મેઘમહેર જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ, ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં. કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ઠેર ઠેર પાણી ભરાવાની પણ તૈયારીઓ થઈ ચૂકી છે. લાંબા વિરામ બાદ વધુ એકવાર વરસાદે શરૂઆત કરતા ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘરાજા વરસ્યા. સવારથી શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બાદમાં બપોર પછી વરસાદ શરૂ થયો હતો, જેથી લોકોને ગરમીથી મળી રાહત. નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિલન. 26 અને 27મીએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગાહી. વરસાદ નવરાત્રિમાં સાર્વત્રિક વરસાદ થશે. અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે. આવનારા દિવસોમાં ગુજરાત પર વાદળો મંડરાઈ રહ્યા છે. અરબી સમુદ્ર મેં એક સાયક્લોન હૈ જિસકા નામ હિકા, HIKAA.
ये अभी वेस्टवर्ड मूवमेंट होके ओमान की तरफ जा रहा है, इसका अभी गुजरात कोस्ट में या सौराष्ट्र कोस्ट में कोई इम्पैक्ट नहीं है। डे फाइव, डे फोर एंड डे फाइव में थोड़ा गुजरात रीजन में जो है हेवी रेनफॉल वार्निंग है ओनली एट आइसोलेटेड प्लेसेस में, एक आधा जगह में, एंड इसीलिए हम एक्सपेक्ट कर रहे हैं कि ये जो रेनफॉल का जो दौर है ये आगे भी जारी रहेगा। સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગ થયું છે. ઋત્વિક દવે નામના કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરાયું. કોન્ટ્રાક્ટરના પગમાં વાગી છે ગોળી. ફાયરિંગ કરી શખ્સો થયા ફરાર. કાયદાની અહીંયા ધજિયા ઉડી રહી છે. કાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયા છે. કાયદો અને સુરક્ષા પર સવાલ ઉઠાવતો ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. ધોળા દિવસે થયું ફાયરિંગ. કોન્ટ્રાક્ટર ઋત્વિક દવે પર ફાયરિંગ કરવામાં આવ્યું. ઋત્વિકના પગમાં ગોળી વાગી છે. કોન્ટ્રાક્ટરની પગમાં ગોળી વાગતા હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ આરંભી છે. ધોળા દિવસે આ પ્રકારની ઘટનાઓ બનતા હવે કાયદા અને વ્યવસ્થાનો જાણે કોઈ ડર રહ્યો નથી. ધોળા દિવસે થઈ રહ્યું છે ફાયરિંગ. સુરેન્દ્રનગરની ઘટના કોન્ટ્રાક્ટર પર કરવામાં આવ્યું ફાયરિંગ. કોન્ટ્રાક્ટરના પગમાં ગોળી વાગી છે. ફાયરિંગ કરી શખ્સો થયા ફરાર. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના. કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આ અંગે તપાસ આરંભવામાં આવી છે. અંગત અદાવતની અંદર ફાયરિંગ કરવામાં આવી હોવાની હાલમાં બાતમી મળી રહી છે. કોન્ટ્રાક્ટરના પગમાં વાગી હતી ગોળી. જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે થયું છે ફાયરિંગ. હાલમાં જ બની આ ઘટના. કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરાયું છે. કોન્ટ્રાક્ટર ઋત્વિક દવેને વાગી પગમાં ગોળી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કોણે આ હુમલો કર્યો છે તેને લઈને વધુ તપાસ આરંભવામાં આવી છે. રાજુદાન જોડાયા છે અમારી સાથે. રાજુદાન જણાવશો હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ કાયદો અને વ્યવસ્થા પર ઉઠી રહ્યો છે કે જાણે હવે કોઈ ડર નથી રહ્યો. ધોળા દિવસે આ પ્રકારની ઘટનાથી ચકચાર મચી છે સુરેન્દ્રનગરમાં. જી, કહી શકાય કે સુરેન્દ્રનગરમાં કેટલાક સમયથી ચોરી, લૂંટ, મારધાડ, મર્ડર, ફાયરિંગ આવા બનાવો જે બને છે તેને એક સાથે જો લેવામાં આવે તો કહી શકાય કે કાયદોની વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા ભાંગી પડી એવી સ્થિતિ છે. ગુનેગારોના હાથમાં સુરેન્દ્રનગર આવી ગયું. તેમ ખુલ્લેઆમ ફાયરિંગનો બનાવ થોડાક તાજેતરમાં જ બન્યો હતો, ત્યાં બીજો બન્યો છે. કોન્ટ્રાક્ટરોએ અંદરની બબાલમાં ત્યાં ફાયરિંગ કરવામાં આવીનું મનાય છે. હાલ તો જે યુવકને પગે ગોળી વાગી છે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. આભાર રાજદાન આપનો માહિતી બદલ. આવનારા દિવસો